हमारी पूरी कंट्री ये कोशिश कर रही है कि हम बहनों को प्रोटेक्ट करें, ठीक है। मेरा संविधान मुझे कहता है डेमोक्रेसी देता है, नहीं फ्रीडम देता है, क्या कहता है, जस्टिस, जो मेरा मालिक है, राइट, जस्टिस देता है, फ्रीडम देता है। बट अगर आज की तारीख में मान लो कि रात को 12 बजे, 12 बजे मेरा भाई शॉर्ट्स पहन के आराम से बाहर चला जाएगा कुछ लाने करने या घूमने का, अगर रुझान को बोला जाएगा कि रुझान तुम्हें बाहर जवानों से बाहर मांगे, तो रुझान के 4 लोग पीछे आएंगे, क्योंकि रुझान के पास फ्रीडम वो है ही नहीं ना जो मेरे भाई के पास फ्रीडम थी। मेरे रुझान के पास प्रोटेक्शन है, लोग आएंगे प्रोटेक्शन करने, लेकिन रुझान के पास फ्रीडम नहीं कि रुझान अपनी इच्छा चाहे रात को चली जाए वैसे। सो दिस इज व्हाट आई वांट टू से, ये हमारे जिंदगी में हर किसी की बद्दी बहनों ना जिंदगी में छोकरी ने पहला थी सीखो, मतलब एक करीने आवे कि ना આવી રીતના તારે ના બેસા હે તું આવા નાના કપડા ના પહેરી શકે, અરે છોકરા કેમ બધી શીખો ના આમાં એજ કહું છું સી નોર્મલી મારે સારી હોવી જોઈએ, હા મારે નોર્મલ લેવલ કો જરા વાતો કરતા હોઈએ ત્યારે સી પેરેન્ટ્સ આર વેરી પ્રોટેક્ટિવ, એ લોકો કે છોકરાને કે એ લોકો સમા એ લોકો દુનિયાદારીથી ખબર છે કે આવું મારી છોકરી બહાર જશે ને કદાચ શોષણ થઈ જાય, પણ એ લોકો દુનિયાદારીને નથી બોલી શકતા એટલે છોકરીને દબાવે છે। અનફોર્ચ્યુનેટ વાત અત્યારે આ છે, એટલે ઘણી છોકરીને એવું લાગતું હશે મારી જોડે વાત કે મેં માય પેરેન્ટ્સ ડોન્ટ ટ્રસ્ટ, ભરોસો નથી મારા પેરેન્ટ્સને, અમે કહે ભાઈ તારામાં તો ભરોસો છે જ પણ એમને આસપાસનો ભરોસો નથી ને એટલે એ લોકો ત્યાં તો કંઈ નહીં કરી શકતા એટલે તને દબાવે છે, એટલે નો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે આપણે એકબીજાની વાતો કરીએ છીએ। અત્યારે પહેલાની જ વાત કરું, ડેટા છે કે 93% રેપ થાય છે ને, 93% રેપ ઓળખાણ જાણીતા લોકો કરે, બિલકુલ 100%। હવે એમાં હવે કોણ જાણીતા એ કહી દઉં, એટલે જે ફ્રેન્ડ સર્કલ જાણીતો બાકી રિલેટિવ્સ વાળા, કારણ કે પહેલાના જમાનામાં આ થતું હતું છોકરીના ડબલો કરે રિલેટિવ કાકો મામો જે બી બધું તમે સમજી શકો છો, પણ તે વખતે પેરેન્ટ્સ શું કરે છોકરીને ચૂપ બેસાડે નવડાવી દે, કેમ કે ભાઈ સમાજમાં નામ બગડશે અને એ કાકો મામો પછી બીજે કરે ત્રીજે કરે। અનફોર્ચ્યુનેટલી જે આ થતું હતું ને એટલે કાકા મામાઓની હાલત હાથ છૂટા થાય કે અમારા અમે કઈ બી કરશું અમારું નામ બંધ નહીં થશે, આ લોકો ગભરાય છે અને એ લોકો અવાજ જ નહીં ઉપાડે, પણ હવે હવે પોઝિટિવ પોઈન્ટ એ થઈ કે એટલે કહેશે કે જેમ જીડી સિંહભાઈ છે એ અવાજ ઉઠાડે છે કે નહીં ગલત હો રહા હે, તો એ પોઝિટિવ પોઈન્ટ થઈ અને એના લીધે અત્યારે આપણે આ જે ચેન્જીસ જોઈ રહ્યા છીએ।